सदानन्दम्भो दिः स्मितारुचिरपूर्णेन्दुवदन प्रफुलम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपा पारावार श्रितसकलजीवा सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायन पर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तय ॐ मे अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्री, श्री हरि कृष्णाय नमो नमः ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री, श्री स्वामिनारायण भगवाननी नी, नी। नी, नी। श्री हरि कृष्ण महाराजनि श्री गणश्या महाराजनि ने भक्तो जय स्वामिनारायण सद्गुरु आधारानंद स्वामी શ્રી હરિચરિત્રામ સાગર ગ્રંથની અંદર એમ લખે છે મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને એમ કથા સંભળાવે છે કે ભક્તિ માતાની પાસે ઘનશ્યામ મહારાજ સાધુના લક્ષણો કે છે એ લક્ષણોની અંદર મહારાજે છેલ્લે એવા લક્ષણો કીધા કે ભગવાનના જે સાધુ છે એ આહાર અને નિંદ્રાને જીતેલા હોય છે દેશકાળ અનુસાર પોતાના વિચારોને એને કેળવેલા હોય છે એવા ભગવાનના સંતો હોય છે આગળ મહારાજ પોતાની માતા ભક્તિ દેવીને જે સાધુના લક્ષણ કે છે એ વાંચીએ પૂર પહેલું તરંગ ચોપન જે છે પદાર્થ મિલે જબા સંતોષ તે કરજો નિજ સ્થિર રહેવું बुद्धि जाके जो सो हिंसा रहित वृत्ति रहे पदार्थ जे ही तृष्णा तीन से रहित है नेत्र अमृत रहे ते ही तृष्णा तीन से रहित है नेत्र अमृत रह ही જે સમયે જે પદાર્થ મળે તેનાથી સંતોષ માને છે ભગવાનના સાધુ એવા હોય જ્યારે જે પદાર્થ મળી ગયો એનાથી એને સંતોષ હોય અસંતોષ ના હોય કહેતા પોતાની જરૂરિયાત જીવન જરૂરિયાત પૂરતું જે કંઈ પદાર્થ મળ્યું જે તે સમયે જેવી પરિસ્થિતિ હોય એને અનુરૂપ થઈને સાધુ જીવન વ્યતીત કરે છે સંતોષ રાખે છે જેની જેવી બુદ્ધિ હોય એ પ્રમાણે પોતાના ધર્મમાં તેઓ દ્રઢપણે રહે છે પોતાના ધર્મની અંદર દ્રઢ રહે છે અને સંતોષી બહુ હોય ચાલશે ફાવશે ગમશે કેટલું સરસ સૂત્ર જેમ મળ્યું એ ભગવાનની ઈચ્છાથી ચાલશે જ્યાં રાખો ત્યાં ફાવશે સાધુને એવું ના હોય આ જ જગ્યાએ રહે તો જ ફાવે અહીં રહે તો ના ફાવે હા એના પંચવર્તમાન પડી શકે એવું સ્થાન જોઈએ એવો સંગ જોઈએ એવું વાતાવરણ જોઈએ આજ્ઞાને ઉપાસના દઢ રહે એવું સાધુ ચોક્કસી જ છે પરંતુ આ જ સ્થાન આવું જ પદાર્થ એવું ન હોય એને જે મળ્યું એમાં એને સંતોષ હોય જેની સાધુઓનું વર્તન હિંસાથી રહિત હોય છે સાધુનું વર્તન હિંસાથી રહિત હોય હિંસાથી રહિત એટલે સાધુ કોઈને મારવા થોડા જાય છે પણ હિંસાથી રહિત વર્તન એટલે ઘણીક વખત વર્તન જ એવું હોય કે હામે વાળાને ઓટોમેટિક મારી નાખે એનું વર્તન જ એવું હોય એને તલવાર ના લેવી પડે ચપ્પુ ના લેવું પડે બંદૂક ના લેવી પડે પણ એનું વર્તન એટલું બધું વાળું હોય ઘણા ઘણીક વખત તમે ક્રોધી માણસોને જોયા જ હશે ને ક્રોધી વ્યક્તિ જ્યારે ક્રોધ કરે ત્યારે કેવું વર્તન કરે એનું વર્તન જ એવું હોય કે તમને ઉભે ઉભા ચીરી નાખે સાધુ એવા ના હોય સાધુ સૌમ્ય હોય સાધુ શાંતિ પમાડે એવા હોય એ કદાચ ક્રોધને ગ્રહણ કરે તો પણ બીજા જીવના હિતને અર્થે ગ્રહણ કરે પરંતુ સાધુનું વર્તન હિંસા યુક્ત ના હોય કોઈને દુખવવા વાળું ના હોય પર પીડનમ હિંસા પીડા આપવી એનું નામ હિંસા છે સાધુ એવો હોય પોતે મરી જાય કોઈને મારવા માટેનો સંકલ્પ ન કરે પોતે ડટાઈ જાય કોઈને દાટવા માટેનો સંકલ્પ ન કરે પોતે સહન કરી લે પણ બીજાને સહન કરાવવા માટેનો ક્યારેય પ્રયાસ સુધો ના કરે પણ સંકલ્પ પણ ન કરે જો સંકલ્પ થશે તો વર્તન એવું થશે બીજાને પીડા કરવાની જો ઈચ્છા અંદર હૃદયમાં થાશે તો વર્તનમાં ક્યાંક ને ક્યાંક એવું થઈ જશે ને વર્તનમાં એવું થશે ત્યારે ભગવાનના કોઈ સંતો ભક્તો દુખી થશે દુઃખી થશે એક પ્રકારની હિંસા છે સાધુ છે એ ક્યારેય પણ બીજાને પીડતા ન હોય વર્તનથી ક્યારેય કોઈની હિંસા ન કરે એમને કોઈ પણ પદાર્થની તૃષ્ણા રહેતી નથી કોઈ પણ પ્રકારની ઈચ્છા કારણ કે ભગવાનથી પૂર્ણ હોય છે પૂર્ણ હોય છે એટલે એમને કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી રહેતી આંખોમાં સદા અમૃત રહેતું હોય છે તગનું છે હૈયે રે આંખે અમૃત વર્ષે છે કહે સુ કહીએ રે એ જન જોઈ હરિહર ખે છે ભગવાનના સાધુની આંખોમાં સતત અમૃત વહેતું હોય એની આંખો જ એવી હોય કે એની દ્રષ્ટિ જેની ઉપર પડે એના હૃદયમાં શાંતિ થાય સંતની આંખો સાધુતાની આંખો આખી જુદી છે સાધુતાની ચાલ જુદી જ જાનો સાધુતાની ચાલ છે હાવ જુદી હોય સાધુતાનું સાધુતા જેમાં હોય એનું જોવું એની દ્રષ્ટિ હાવ જુદી હોય સાધુતાનું બોલવું એ સાવ જુદું હોય શબ્દો તો જે આપણે ક ખ ગણા બોલીએ છીએ એવા જ શબ્દો હોય સાધુના પરંતુ એ શબ્દો સાધુતાથી મઢેલા હોય જગત આંખોથી જેમ જોવે છે એમ સાધુ એમ જ જોતા હોય આંખો એને બે જ હોય પરંતુ જે એવો સાધુ ગુણ સંપન્ન છે એની આંખોમાંથી અમૃત વરસતું હોય મોટા મોટા પુરુષોની દ્રષ્ટિ આપણે જોઈએ જ છે ને આપણે મેળવેલી જ છે ને કે મોટા પુરુષોની આંખોમાં આપણે જોઈએ કરુણાર એમાંથી સતત વહેતી હોય એ અમૃત છે એવી સાધુની આંખો હોય હવે કોકને આવા સાધુ કે એકાંતિક ભક્ત થાવું છે તો કંઈ આંખોને ખેંચીને અમૃત ભરેલી કરાય છે આંખોની અંદર રોજ અમૃત આજો કે રોજ અમૃત આંજનના બે ટીપા નાખો તો આંખોમાં અમૃત ભરાય ના લક્ષણો મેળવવાના છે આ તો બધા તો આંખોમાં અમૃત ભરવા માટે કરવું શું અમૃતના કુંભ લાઈન આંખોમાં ઠાલવવાના છે તો આંખો અમૃત ભરેલી થાય ના જ્યારે આપણો આત્મા સાધુ ગુણ સંપન્ન થાય ત્યારે ઓટોમેટિક આપણી આંખો સાધુતા રૂપી અમૃતથી ભરેલી થાય જ્યારે આપણી આંખોને ભગવાનની મૂર્તિને જ પીવાની જાગે ત્યારે આપણી આંખો અમૃતમય દ્રષ્ટિવાળી થાય જ્યારે આપણને બીજા જીવ પ્રાણી માત્રનું હિત કરવાની જ ભાવના જાગે ત્યારે આપણી આંખો અમૃતમય દ્રષ્ટિવાળી થાય જ્યારે આપણને સહન કરવાની જ ઈચ્છા જાગે ત્યારે આપણી આંખો અમૃતમય દ્રષ્ટિવાળી થાય અમૃત ક્યારે આવે આંખોમાં જ્યારે કોઈ ઉપર વાત્સલ્ય જાગે જ્યારે કોઈ ઉપર હેત જાગે ત્યારે આંખોમાંથી અમૃત ઝરે એવી ભગવાનના સંતોની આંખો હોય છે પોતાને જે રીતે વારંવાર સુખ દુઃખ થતું હોય છે તેવી રીતે બીજાઓને પણ વારે વારે સુખ દુઃખ થતું હોય છે એમ જાણીને આત્મવત સમજણને રાખે છે સાધુ પાસે આ એક વિશેષ સમજણ હોય અને ખરેખર ગ્રહસ્થ આશ્રમમાં પણ તમારે બધાઈને પણ આ સમજણ તમારા સામાન્ય વ્યવહારમાં રાખવા જેવી છે કે આપણા વર્તનથી સામેવાળા વ્યક્તિને શું થાતું હશે આપણને ઠંડી લાગે છે તો એને એવો વિચાર આવવો જોઈએ કે સામેવાળાને પણ ઠંડી લાગતી હોવી જોઈએ મને ભૂખ લાગે છે તો એ સામેવાળાને પણ ભૂખ લાગતી જ હોય મને જો આવી ઈચ્છા થાય છે તો એને પણ ઈચ્છા થતી હોય એટલે એ પોતાના સુખ દુઃખ સાધુ જેમ જોતો હોય એમ બીજાની અંદર પણ જોવે એટલે બીજા પ્રત્યેને લાગણી ઉદ્ભવે બીજા પ્રત્યેને હેત ઉદ્ભવે બીજું કે આપણને કોઈ ગમે ત્યારે ગમે તેમ બોલી જાય તો આપણને ગમતું નથી તો સાધુ સ્વભાવવાળી વ્યક્તિ એવું વિચારે કે હું જો કોઈ પ્રત્યે બોલીશ તો કોઈ સંતનો મહિમા સમજાવી અમે અમે એમ કહીએ કે અમારે અહીં આગળ કોઈ નવા ભગત આવ્યા હોય આવે એને તો પાંચ સાત સાધુ વચ્ચે રહેતા હોય ને તો સાતે સાત સાધુ સેવા સોંપે હવે સાતે સાત સાધુ એને સેવા સોંપે તો કદાચ એનાથી બે સાધુની સેવા પૂરી થઈ અને બેની ન પણ થઈ તો ઓલા બે સંતને એવું લાગશે કે આ આડસું છે કારણ કે એને એવી નથી ખબર કે આને સેવા કેટલા બીજા સંતોએ સોંપી છે એમને એવું જ લાગે છે કે મેં સેવા સોંપી છે પરંતુ એ સમયે મને એવું લાગે ત્યારે હું એવું વિચારું કે હું એ ભગતની જગ્યાએ હોઉં અને મારે સાત સંતોની સેવા કરવાની હોય તો મારી સી દશા થાય તો હું એને જ્યારે સોંપું ત્યારે જ પૂછી લઉં કે તમારી પાસે કોઈ સેવા છે જો હોય તો હું બીજી સેવા મારાથી થાય એટલી કરી લઉં તો વાંધો ના આવે સાધુ એવા હોય હંમેશા મહાભારતની અંદર એક જગ્યાએ તમે તે માટે જો સુખી રહેવા માંગતા હો અને તમારી આજુબાજુના સમાજને તમે સુખી રાખવા માંગતા હો તમારા કુટુંબ પરિવારમાં પણ તમે સુખી રાખવા માંગતા હો તો તમે સામેના પાત્રની જગ્યાએ બેસીને વિચારો કોઈ પુરુષ ઘરમાં આવ્યો અને આવીને એને 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 કકરાટ ચાલુ કરી દીધો કે મને આવું ખાવાનું કેમ ના મળ્યું આમ કેમ ના મળ્યું આમ કેમ ના મળ્યું ત્યારે એ પુરુષે સ્ત્રીની જગ્યાએ જતું રહેવું જોઈએ કે જોબ કરીને આવે સાત વાગે આવે તમે આઠ વાગે આવી જાઓ ત્યાં સુધી મેં સાત વાગે આવીને ક્યારે કેવી રીતે બનાવે ભાઈ તમે એક દિવસ માટે મનથી ને મગજથી એ સ્ત્રીનું પાત્ર તમે લઈ લો અને તમારી જગ્યાએ એને લઈ લો તમે જે બોલો છે તમે પોતે સાંભળો અને એનું પાત્ર તમે લો એટલે ઓટોમેટિક તમને એ જેમ છે એમ એની સ્થિતિ સમજાય લગભગ સમાજમાં મોટે ભાગના ઝઘડાઓનું કારણ એ જ છે કે એક વ્યક્તિ સામેના વ્યક્તિને સમજી નથી શકતી અને એ જ દુઃખરૂપ થાય છે દુખરૂપ એ જ થાય છે કે સામેના વ્યક્તિને સમજી ન શકે સાધુ પાસે એક સમજણ હોય છે એ હંમેશા આત્મવત બીજાને જોતા હોય કે મને જો આવું થાય છે તો એમને પણ એવું થાય ને એટલે એવું ના બોલે કે એને દુઃખ થાય આપણને કોઈ આવીને આપણા મોઢા ઉપર સીધું જ પાંચ શબ્દ નાખીને આપણને તોડી નાખે તો આપણને દુઃખ થાય તો આપણે કોઈકને પાંચ શબ્દ આકરા કહી દઈએ તો એને દુખ ના થાય પછી જીવ ડાયો એવો હોય હામેવાળાને સમજાવે મહિમા રાખવાનો ભાઈ મહિમા રાખવાનો તમે રાખો ને થોડો તમને કોઈ કહી જાય છે તો તમારાથી સહન નથી થતું હું નિર્માણીપણાની વાત કરું કોઈ હરિભગતને કરું કોક ભગત હોય એને કરું કે નિર્માણી રહેવું જોઈએ ભગવાનના સંતો ગમે એટલું અપમાન કરે ને તો એ નિર્માની કલ્યાણનો ખપ રાખવો જોઈએ હા એ તમે કહી તો દીધું પ્રેમથી પણ હવે તમારું કોઈ અપમાન કરે ત્યારે તમને કેવું થાય છે તો તમને જે ફીલ થાય છે તમે કોકનું અપમાન કરશો તો એને એવું જ ફીલ થાય છે સાધુ આવું વિચારે સજ્જન વ્યક્તિ સમાજનો આવું વિચારે કુટુંબ પરિવારની સજ્જન વ્યક્તિ આવું વિચારે અને આવો વ્યક્તિ હોય ને એ વ્યક્તિ પોતે સુખી રહી શકે ને બીજાને સુખી રાખી શકે તો ઘણાને એવું હોય કે બધું આરોપી દે બીજા ઉપર મહિમાની વાતો હોય જે હોય ને બધું બીજાને પાડવાનું તમારે કાંઈ નહીં પાડવાનું તો કે મારે બસ મહિમા સમજાવાનો અને મારે આક્રો સ્વભાવ રાખી અને તમને મહિમા દ્રઢ થયો છે કે નહીં એ ચેક કરવાનો એવી ડ્યુટી કંઈ ભગવાને કોઈને સોંપી નથી એવી ડ્યુટી નથી સોંપી સાધુ હંમેશા એવું વિચારે સજ્જન વ્યક્તિ એવું વિચારે એકાંતિક ભક્ત એવું વિચારે કે જેવું વર્તે છે એવું જ એને વર્તતું હોય એવું જ વર્તે આત્મવત જોતા હોય એવા હોય સાધુ અને સત્શાસ્ત્રની બાબતમાં તો જે કહ્યું હોય એ પ્રમાણે વર્તે પણ કોઈ કહે તેમ ન વર્તે સત્શાસ્ત્રમાં જેમ લખ્યું હોય એમ જ વર્તે કોઈ પછી આવે કે સ્વામી અત્યારે તો ઠંડી છે જીન્સના પેન્ટ પહેરી દો ને થોડા ઠંડીની અંદર તો ના સસ શાસ્ત્રમાં શું કીધું છે એમ વર્તે સાધુ એવા હોય કોઈના કહે ના વર્તે શાસ્ત્રમાં જેમ લખ્યું હોય એમ વર્તે કોઈ અઘટિત કાર્ય હોય તો તેમાં લાચ શરમને અનુભવે અર્થાત શરમ લાગે સાધુ હોય એ શરમાળ હોય શરમ વિનાના ના હોય સાધુને શરમ હોય જે અઘટિત કાર્ય હોય એવું સાધુ ક્યારેય ન કરે

તા નિષ્કામ બ્રહ્મચર્ય કહીતા નિષ્કામ બ્રહ્મચર્ય કહીતા નિજ મુખ સે નિજ કે વખાના બહુ અગત્યનો રોગ છે બહુ ભારે રોગ છે સમાજનો ભારે રોગ છે આ પૃથ્વી પરના દરેક વ્યક્તિનો આ ભારે રોગ છે પરોક્ષ રીતે અથવા પ્રત્યક્ષ રીતે અનુભવાતો અને લાગુ પડી જતો આ રોગ છે પરોક્ષ રીતે પણ આ રોગ લાગુ પડી જાય એવો છે કેવો છે જો રોગ પોતાના મુખે પોતાના વખાણ કરે નહીં શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં પણ આ આજ્ઞા કરી જીવ પ્રાણી માત્રને પોતાના ડાપણનું અતિશય માન છે બીજાની આગળ પોતાની સરસાઈ બતાવવા માટેના પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે અનેક પ્રયત્નો આ જીવ કરે છે કારણ કે પુરુષોત્તમ નારાયણ હજુ એના કેન્દ્રમાં નથી ભગવાન જ મારી ક્રિયાથી રાજી થાય ભગવાન જ મારી ઉપર અતિશય રાજી થાય ભગવાનને જ મારે રાજી કરવા છે આવું લક્ષ્ય જીવનું બંધાતું નથી હોતું એટલે જાતે વખાણ કરવા લાગે જ્યારે વ્યક્તિ જાતે પોતાના વખાણ કરે ને ત્યારે એવો ભૂંડો લાગે કે ના પૂછો વાત બુદ્ધિશાળી માણસો બોલે નહીં પણ કોઈ જ્યારે જાતે પોતાના વખાણ કરે ત્યારે જેટલો ભૂંડો વ્યક્તિ લાગે ને એટલો કોઈ વાતે ભૂંડો ના લાગે અને તમે જોજો આપણને બધાને એવો રોગ છે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આપણે ક્યાંક ને ક્યાંક આપણા કઈ ગુણ કોકની આગળ ગાઈ દઈશું મને તો આમ છે ને હું તો આમ રહું હું તો આમ રહું હું તો આમ ભજન કરું આમ તપ કરું આમ સેવા કરું આવી સમજણ ને આ તે આ બધા સાધુમાં ન હોય પોતાના વખાણ જે બીજો પોતાના વખાણ કરે જેને ન ગમતું હોય તો એ પોતાના વખાણ કેવી રીતે કરે આગળ જ લક્ષણ આવ્યું કે સાધુને કોઈ સન્માન દે તો મુજારો થાય કોક એના વખાણ કરે તો એ મુજાય તો જો એ સાધુને કોઈ બીજા વખાન કરે તો પણ ન ગમતું હોય અને તો પણ બળતરા થતી હોય તો પોતાના મુખે તો વખાણ કરવા જ ક્યાં રહ્યા હા એક વિવેક ચોક્કસ જાળવો એક વિવેક જાળવજો કે કોઈ મોટા પુરુષો જ્યારે પોતાનું વૃત્તાંત કે ત્યારે એને બીજાના ઉપદેશ અર્થે કહેવું પડે મહારાજે એમ કીધું કે અમે ઘર છોડીને નીકળ્યા પછી મહારાજ કે અમે એવું તપ કર્યું કે માતાનો રુધિરનો ભાગ પણ અમારા શરીરમાં ના રે આવો વિચાર ઉપજો બહુ તપ કર્યું બહુ તપ કર્યું એવી બધી મહારાજે વાતો કરી પોતાના વૃતાંતની ઘણી ત્યાગ વૈરાગ્યની મહારાજે પોતાની છટાની વાતો કરી અમને ક્યાંય બંધન નથી મધ્યના તેરમામાં કે મારે વિશે જ્ઞાન છે એનો મને વજન નથી મારે વિશે ભક્તિ છે એનું પણ મને માન નથી આવી બધી ઘણી બધી વાતો કરી ગુણાદિતાનંદ ગુણાદિતનંદએ પોતાની વાતોમાં વાતો ઘણી બધી કરી છે આવા સાધુના દર્શન તો પંચમહા બાપને બાળી નાખે એવા છે એક વખત અમે આઠ વર્ષના તન અમને મહારાજના દર્શન થયા આવી બધી ઘણી બધી વાતો કરી તો એ ભગવાન અથવા ભગવાનના મહાપુરુષોએ જ્યારે પણ કોઈ પ્રસંગોની વાતો કરી છે એ સ્વસ લાગા નથી એને જે કરી છે એ જીવને મોક્ષના માર્ગે ચલાવવા અને જીવને મોક્ષનું બળ આપવા માટે જીવને સાચો રસ્તો મળે એના માટે એને પોતાના વખાણ નથી કર્યા પણ જે જીવ હજુ તાકાત વિહોનો છે આધ્યાત્મિક શક્તિ કાંઈ આવી નથી ઇન્દ્રિયો અને અંધકરણની ગજબની ભારે લડાઈઓ આધ્યાત્મિક રણભૂમિ ઉપર ચાલી રહી છે એવા જીવને જ્યારે પોતાના વિશે કંઈ સરસાઈ દેખાડવાની ઈચ્છા થાય વખાણ કરવાની ઈચ્છા થાય પોતાના તો એ ના પાડે છે સાધુ જેને સાચા સાધુ થવું હોય એને પોતાના વખાણ પોતાના મુખે કરવાની સાચા એકાંતિક ભક્ત થવું હોય એને પોતાના વખાણ કરવાની અને પારકી નિંદા કરે નહીં આ બેય બહુ અઘરું છે પોતાના વખાણ નહીં કરવાના અને બીજાની નિંદા નહીં કરવાની કારણ કે જીવનો એવો સ્વભાવ છે કે પોતાના વખાણ કરે ને એટલે કોકની નિંદા સામે મૂકે તો એનું થોડું સ્ટેટસ વધે ને વ્યક્તિને એવું છે કે બીજાનું ખરાબ બતાવીને પોતે સારા દેખાવું હોય બીજાને હલકા બતાવીને હું શ્રેષ્ઠ છું આવું સાબિત કરું છું હું સારો છું એ તો બરાબર છે પણ મારાથી તો બીજા બધા ન્યૂન જ છે હવે બીજાને ન્યૂન કરવા માટે થોડી તો એની નિંદા કરવી જ પડે ત્યારે જ ન્યૂન થાય નહીં તો એમ વિચારે કે હું અક્ષરધામનો મુક્ત છું ને આ બધા અક્ષરધામના મુક્તો છે હું બુદ્ધિવાળો છું ને આ બધા બુદ્ધિવાળા છે એમ નહીં આપણે તો આ જગ્યાએ ભૂલા પડીએ જ નહીં આ જગ્યાએ આપણો નિર્ણય આવો હતો અહીં આવો હતો અહીં આવો હતો આ તો પાંચ વખત જો ઓલા આમ ફેલ થયા ઓલા આમ ફેલ થયા ઓલા આમ ફેલ થયા એ બધાને નિંદાનું પ્રકરણ કરીને પછી ઉપર એનું સ્થાપિત કરે એટલે સૌથી પહેલો રહે આવો બધો જીવનો ઘણો બધો આંટી ગુંટી વાળો રમતિયાળ સ્વભાવ છે અને એ પોતાને નડે છે માટે માણસ જ્યારે પોતાના વખાણ કરે ત્યારે બહુ ગુંડો લાગે માટે પોતાના વખાણ પોતાના મુખે ન કરવા અને પારકી નિંદા ના કરવી કોઈની નિંદા ના કરવી અને બીજું સસ્ત શાસ્ત્રોમાં જે રીતે નિષ્કામ બ્રહ્મચર્ય વ્રત કયું હોય એ રીતે યથાર્થ એને પાડે શાસ્ત્રોમાં કહેલું જે બ્રહ્મચર્ય વ્રત છે ને યથાર્થ પાડતા હોય તે બાબતમાં સાવધાન વર્તે બહુ સાવધાન વર્તે બહુ સાવધાન વર્તે કારણ કે બ્રહ્મચર્ય વ્રત છે નિષ્કામ વ્રત છે એ તો સાધુનું નાક છે નાક કપાવી નથ પહેરવી એ તો નારી નઠારીનું કામ કોઈ નાક કાપી નાખે ને પછી નથ પહેરે કેવી ભૂંડું લાગે સ્ત્રી એવી રીતે સાધુનું નિષ્કામી વર્તમાન જો ગયું તો જય સ્વામિનારાયણ બાકીના આભૂષણો ગમે એટલા હોય પણ કોઈનું નાક જ કપાઈ ગયેલું હોય પંખાની જેમ એની શું શોભા આખી શોભા તો નાકના કારણે છે એમ બ્રહ્મચર્ય છે એ તો શોભા છે નિષ્કામી વર્તમાન ગયું એટલે એનું બધું લૂંટાઈ ગયું બધું જ ગયું એટલે તો સાધુનું નાક છે નિષ્કામ બ્રહ્મચર્ય વ્રતને પાળવાની અંદર બહુ સાવધાન હોય બહુ સાવધાન હોય સાધુ અને એટલે તો તમે જુઓ આપણે ત્યાં સંતો છે પૂજ્યપાદ ગુરુજીની આજ્ઞાથી તૈયાર થયેલા છે મહારાજની આજ્ઞાઓ પ્રમાણે વર્તવાવાળા છે એટલે સતત સજાગ હોય છે સતત સજાગ હોય છે અને સજાગ રહેવું જ પડે એ બાબતમાં સતત સજાગ રહેવું જ પડે તે જે યમ અને નિયમ કહ્યા છે તેને સમજીને તેનાથી યુક્ત રહે છે અર્થાત તેને યથાર્થ રીતે પાડે છે સાધુ આસનને જીતનારા અને પ્રાણવાયુને જીતનારા હોય છે સાધુએ આસન જીતેલું હોય છે એને એક પલાઠીએ બેસવાનું હોય તો તમે જુઓ એક પલાઠીએ બેસી શકે બે બે ત્રણ કલાક પૂજ્ય ગુરુજી કથા વાર્તા કરતા હોય ત્રણ ત્રણ કલાક બેસે એ તો બરાબર છે પણ વ્યાસપીઠેથી ઉઠીને ધારણાપારણાદી વ્રતો ચાલતા હોય ને એની અંદર કેટલા બસો બસો ઘેર ને સો સો ઘેર પધરામણી કરે પધરામણી કરીને પાછા વ્યાસપીઠ ઉપર બેસે પલાઠી વાળીને ફરી ત્રણ કલાક કથા કરે ફરી ત્રણ કલાક કથા કરે પંચમહાલ બાજુના ગામડામાં ગુરુજી કથા કરવા વચ્ચે ગયા હતા સતત એવું સવારની અંદર પદરામની જૈન વ્યાસપીઠે કથા ઉતરે ધારણા પાડના હોય ઉપવાસના દિવસે તો કંઈ જમવાનું હોય નહીં ફરી પાછી પદરામની ફરી પાછી કથા આસનજીત હોય ભગવાનના સંત છે આસનજીત હોય અને શ્રીજી મહારાજ સંતોને એવી આજ્ઞા કરતા કે રાત્રે વગડામાં રહેવાનું ઉગાડા શરીરે રહેવાનું પછી છે ને કંઈક કરડે જીવડું કરડે વીછી કરડે અરે એનો ડંખ લાગે તો શરીરને હલવા પણ નહીં દેવાનું મહારાજે સંતોને બહુ તાવ્યા છે બહુ તાવ્યા છે કંઈક કરડે તો ખંજવાડવાનું નહીં ગમે એટલી ખંજવાળ આવે તો ખંજવાડવાનું નહીં આવી આગને બોલો મટકું મારવાનું નહીં ભગવાનના ભજનમાં બેસો તો કે મટકા રહિત થઈને ભજન કરો આવી આગ્ને આવો આસન ના જીતવું હોય તોય જીતાઈ જાય સંતો એવા આસન જીત હોય પ્રાણ વાયુને જીતનારા હોય યોગ કળાની બધી રીતોને જાણતા હોય શ્રી કૃષ્ણ ભગવાનના ચરણોમાં દ્રઢ આશ્રયવાળા હોય તેઓ શ્રી કૃષ્ણ ભગવાનની નવધા ભક્તિ પરાયણ રહે છે તેમજ તેઓ બધી જ ક્રિયાઓ શ્રી કૃષ્ણ ભગવાનને માટે જ કરતા હોય છે ભગવાનના ભક્તિથી ભરપૂર હોય સાધુ અને બધી જ ક્રિયાઓ ભગવાન માટે જ હોય પોતાના ઇન્દ્રિયોને લાલ લડાવવા માટે હોય જ નહીં રાતને દિવસ ભગવાનની કથા વાર્તા કરતા હોય રાત દિવસ નિરંતર અવતાર જોતે ચરિત્ર કરે જીતને ઉર્ષ કરે કે કીર્તન જો તાકા હર્ષ કરે કે કીર્તન જો તાકા કર તેમ કરવા કા કરત રહત પ્રેમ કા શ્રી કૃષ્ણ મૂર્તિ કે જો ધ્યાન પરાયણ રહત તેહી સુજાના ભગવાન કી ભક્તિ બી નહી જ ભગવાન કી ભક્તિ બી જેહી ક્ષણ માત્ર કાલ વ્યર્થન તેહી ક્ષણ માત્ર કાલ વ્યર્થન તેહી શ્રી કૃષ્ણ મૂર્તિ કે જો ધ્યાન ભગવાનના જે સાધુ હોય નિરંતર ભગવાનના અવતાર ચરિત્રોની કથાઓ કરતા હોય ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા હોય હંમેશને માટે કમઢિયા ગામ છે કમડીયા ગામની અંદર ભાદર નદીના કાંઠે આવેલું એ ગામ છે એ ગામમાં એકવાર અક્ષર સ્વરૂપદાસજી સ્વામી ગયા સંતોના મંડળ સહિત એ કમળિયા ગામની અંદર જ્યારે સ્વામી ગયા અને એ કમળિયા ગામની અંદર નદીના કાંઠા ઉપર સંતો રહેતા એ ભાદર નદીના કાંઠા ઉપર સંતો બેસીને ધ્યાન કરતા હતા અને એ ભાદર નદીના કાંઠાઓ ઉપર અનેક વાઘરીઓ તરબૂચના અને બધાના વેલા કરે એમાં વાવેને તરબૂચ વેચે એમાં એક લગરો વાઘરી હતો એને જોયા સંતોને સંતો આમ ધ્યાન પર બેઠેલા હવે આને સાધુ તો બહુ જોયા પણ બધાય હોકાવાળાને બીડીઓવાળાને ચલમોવાળા અને બીજું કે જે સાધુ આવે ચીપિયાવાળાને આ લગરાને ને એનો બીજો ભાઈ હતો જીવો ભાઈ બેને ધમકી આપીને પરાણે તરબૂચ લે અને આ સાધુઓ તો તરબૂચના વેલાઓ છે તરબૂચ થયેલા છે ચીભળા થયેલા છે પણ આ સાધુની નજર પણ એમાં નથી નદીના કાંઠે બેઠા બસ ધ્યાન કરે છે ખાવું પીવું બે સવું સૂવું જોવું ચાલ્યા જવું કે વળી નાવું ધોવું સંતોની એવી સગડી ક્રિયાય કુસંગી દેખી સતસંગી થાય સંતો ચંચળ નોય નેન સંતો તના વિહવળ નોય વેન સંતો ની વૃત્તિ સ્થિર તો જનાય કુસંગી દેખી સતસંગી થાય સાચા સાધુનું ખાવું પીવું બેસવું શું જોવું ચાલ્યા જવું નાવું કે ધોવું એ કોઈ પણ કુસંગી વ્યક્તિ જોવે ને તોય પણ એક વખત એના હૃદયમાં એટલું તો થાય જ કે આ કંઈક જુદું છે આ કંઈક જુદું છે હા આસુરી જીવ ના થાય અજ્ઞાની જીવને થાય બહુ સમજી રાખવા જેવી બાબત છે સંત અજ્ઞાનીનું કલ્યાણ કરી શકે આસુરીનું કલ્યાણ કરવું બહુ અઘરું છે આસુરીનું કલ્યાણ કરવા તો ગુનાદિતાનંદ છે કે ભગવાનને જ આવવું પડે સંત અજ્ઞાનીનું કલ્યાણ કરે કુસંગીનું કલ્યાણ કરે દારૂડિયો હોય માંસાહારી હોય ચોરી કરવાવાળો હોય વ્યભિચારી હોય અજ્ઞાની છે પણ સંત એનું કલ્યાણ કરશે પણ જે આસુરી હોય જેને સંતનો જ અભાવ હોય એનું કલ્યાણ સંત નહીં કરી શકે આ વાઘરી છે પણ અજ્ઞાની ચોક્કસ છે કુસંગ પણ એની પાસે છે સસલા મારવા દારૂ પીવો આવું બધું છે અજ્ઞાની છે પણ સંતોને જોઈ ક્રિયા જોઈ એટલો ગુણ આવ્યો ઓલા બાવા કરતાં આ જુદા છે એટલે એના ભાઈને બોલાયેલો જીવાભાઈ જીવાભાઈ હાલો ને ભાદર નદીના કાંઠે કંઈક જુદા સાધુ આવ્યા છે બે જેના આવ્યા બેઠા સંતો આંખ બંધ કરીને બેઠા છે અક્ષર સ્વરૂપદાસજી સ્વામી સાથે બાર સંતો આંખો બંધ કરી ભાદર નદીના એ રેતીવાળા પટમાં બેઠેલા છે આ બે મુમુક્ષુઓ વાટ જોવે છે કે સંતોની આંખો ક્યારે ખુલે ક્યારે ખુલે સાચો સાધુ હોય ને એની વાટ સાચો મોમુક્ષુ હોય ને જોવે મોટા પુરુષો એની વાટ આપણે જોઈએ છે એ ક્યારે બોલે એ ક્યારે આપણી સામું જોવે એ ક્યારે આપણી પાસે બેસે એ ક્યારે આપણને પોતાની પાસે બોલાવે આવું કેમ થાય છે શું છે એ મોટા સાધુ પાસે છે શું કયું લોહીચુંબક છે સાધુતાનું લોહીચુંબક છે એ સાધુતાનું છે ને લોહીચુંબક એટલે અને એને ખેંચે કોણ સામે લોઢું જોઈએ તો ખેંચાય નહીં તો ના ખેંચાય હામે મુમો જોઈએ સામે કંઈક થોડા સંસ્કાર જોઈએ હામે કાંઈક થોડીક સદબુદ્ધિ જોઈએ તો ખેંચાય નહીં તો મુક્તાનંદ સ્વામી જેવા ચુમકના પહાડ હતા તોય નથી ખેંચાયા અને નિરંજાનાનંદ સ્વામી જેવા હોય તોય નથી ખેંચાયા સમાધિ જેવું સુખ વર્તે સ્વામી કે એની ભેગા કોઈ બેસે ને તો પણ વર્તે કોને સામે જોઈએ ને એવું સંતોની આંખો ખોલી એટલે બે જણા સંતોને પગે લાગ્યા સંતો માટે તરબૂચ લઈને બેઠેલા હામે ઓહો બાવાજી તમે કોના સાધુ અમે સ્વામિનારાયણ ભગવાનના સાધુ લો તરબૂજ જમો સંતો કે તમારું શું નામ મારું નામ લગરો અને આ મારા ભાઈ જીવો એમ તમે તરબૂજ લાવ્યા છો પણ અમે ઠાકોરજી નથી લાવ્યા એટલે આજે તરબૂચ નહીં અમે કાલે પાછા આવશું અમે બપોરે રોજ અહીં આવીએ જ છે અહીં આવશું સ્નાન કરશું ઠાકોરજીનો અભિષેક કરશું ભાઈ ઠાકોરજીને આ ધરાવશું અને ઠાકોરજી શું કોને ખબર તો કે જે તમારા ઠાકોરજી હોય એ કાલે આવશે તો ફરી બીજા તરબૂત લાવશું બહુ તરબૂચ છે તમે જમો ને બાપુ સંતો કે અમારે ઠાકોરજીને ધરાવ્યા વિના ન જમાય આ બે વાઘરીઓ વિચાર કરે કે આ કંઈક જુદી ભાત ના લાગે છે આટલા બધા બાવાઓ આવ્યા એ તરબૂચ આપણી પાસે પરાને મારીને લઈ લે ના આપો તો મારીને લે અને આ આપેલું પાછું આપે છે આવા ક્યાંથી હોય પછી તો બીજે દિવસે આના આ બેયના મગજમાં ગુમરી ચડી ગઈ કે હાર સાધુ તો બહુ જોયા બાવા તો બહુ જોયા પણ આ તો જુદી પ્રકારના છે સાચો સાધુ આવો હોય એક વખત કોઈના યોગમાં આવે એક વખત કોઈ એના યોગમાં આવે એના મગજની અંદર એનું વર્તન એની ક્રિયા એનું જીવન એ રમવા લાગે રમવા લાગે કોઈ મુમુક્ષું હોય એના હૃદયમાં રમવા લાગે બીજે દિવસે સવારથી આ લોકો વાટ જોવે તરબૂજ તોડીને ક્યારે સાધુ આવે ક્યારે આવે ક્યારે આવે ક્યારે આવે બસ સાધુમાં હેત થયું ને અમને આગળ આવશે છેલ્લે સાડા ત્રણ વાગ્યા ને અક્ષર સ્વરૂપદાસજી સ્વામી આવ્યા ઠાકોરજી લઈને દૂરથી જોયા ને બે જણા બહુ ખુશ થઈ ગયા કે આવી ગયા સંતો એટલે એને એમ જ હતું તરબૂચ વહેલામાં વહેલું આ સંતો જમે ઘણીક વખત મુમુક શું ક્યાં ક્યાં મળી જાય ખબર ના હોય આપણને અમે એકવાર પૂના હતા ને પૂના એક એક કેળા વેચવાવાળો કે કોઈ લારીવાળા એક બાપા હતા ત્યાંના મહારાષ્ટ્રીયન એની એ દ્રાક્ષ વેચવાવાળા દ્રાક્ષ વેચવાવાળા દ્રાક્ષ ભગતજી આરે હતા અને ગુરુજીના ઠાકોરજી હતા અમારી આરે તો અમે કોઈક હરિભગતની વાટ જોઈને ઊભેલા અને એ ઠાકોરજી ગુરુજીના તો એવા ચમત્કારીને એવા ખેંચાણવાળા છે ને ગુરુજી એવી સેવા કરે એટલે રિક્ષાઓવાળા ખેંચાય મેં તો એ જોયું એ ઠાકોરજી મારા ખોળામાં હતા તો ટ્રાફિક લાઇટ ઉપર ટ્રાફિક લાઇટ ઉપર પેલા ઊભું રહેવાનું થાય ને તો એકાબીજાની ગાડીઓને આગળ પાછળ કરે બધા રિક્ષાવાળા આગળ પાછળ કરે કેમ ઠાકોરજીના દર્શન કરવા એવું ખેંચાય ને આ હું ઊભો હતો ને પછી પેલા આવ્યા મને કે કાચ ઉતાર આવ્યો પછી મને એક જનો કે આપવા છે મને મેં કીધું ભાઈ આ આપવા માટે નથી આ તો ભગવાન છે તો કે જે કિંમત થાય એ ભગવાનની કિંમત ના હોય હા તો ભગવાન છે ને થોડી ઘણી વાતો કરીએ પેલા હરિભગતને આવતા વાર લાગી ન્યા ઓલા દ્રાક્ષની લારીવાળો જે દાદા હતા ઉંમરવાળા એક ડોશીમાં હતા એ દાદા દોડતા દોડતા આવ્યા અને એને આટલી દ્રાક્ષ આપી એને દ્રાક્ષ આપી એટલા માટે ઓલા માજી જે એના ઘરવાળા હતા ને એને એવું કીધું કે આ આપો પેલા સંતો છે સાધુઓ ફકીરો તે ખાય તો આપણું સારું થાય હવે એ લારી લઈને દ્રાક્ષ વેચવાવાળા માણસો પણ જુઓ એની પાસે એ કદાચ સંસારમાં આસક્ત હશે પણ એટલી એક ભાવના પડી છે એક સાધુનું કપડું જોઈને એને દ્રાક્ષ દીધી એટલે અમારા બધા સંતોને કંઈક એટલે દ્રાક્ષ આવીને એટલે દ્રાક્ષ આમ ખાલી ઠાકોરજીને અમે ધરી દીધી અને પછી પ્રસાદીની પાછી આપી દીધી એટલે એ કે ના આ તો તમારી માટે છે એટલે પછી અમે હરિભક્તો એક બે ગાડીમાં એને દઈ દીધી તો પાછી એ પ્રસાદીની કરીને આપી એટલે ફરી પાછા એ ફરીથી દ્રાક્ષ લે વધારે કે લો આ વધારે દ્રાક્ષ કારણ કે તમે જમ્યા નથી ને ઓલા ડોશીમાં રડવા લાગ્યા કે સાધુ તો જમ્યા નથી અને સંતોને કહો કે અમારી દ્રાક્ષ જમે આવે એ મહારાષ્ટ્રીયન કોઈ એની સાથે સંબંધ નહીં કોઈ એને સ્વામિયણ સંપ્રદાયનું જ્ઞાન નહીં પણ કયો ભાવ એની અંદર ઘણીક વખત સુતા કેટલા કેટલા જીવમાં ક્યાં ક્યાં પડી હોય એવું તો ઢગલા બંધ અમે સંતો વિચરણ કરતા હોય એમાં દેખાય પૂજ્યપાદ ગુરુજીના યોગમાં પણ એવા ઘણા બધા મોક્ષો આવે અને એમ જ જીવના કલ્યાણ થતા હોય છે આ બે જણા તરબૂતની વાટ જોઈને બેઠા ક્યારે આ સાધુઓ અમારું તરબૂત જમે ત્યાં સંતોત આવ્યા સંતો સીધા ગયા નદીમાં ને આ જઈને ઠાકોરજીનો અભિષેક વંધુના પદને બધું કર્યું હવે આ લોકોને એમ ક્યારે વહેલા બહાર નીકળે ને તરબૂત જમે સંતોત બહાર નીકળ્યા પાછી માનસી કરવા બેઠા તરબૂત સુધાર્યું તરબૂત ઠાકોરજીને ધરાવીને માનસી કરવા બેઠા હવે આ બે કે આ જે જમ આ ક્યારે જ જમશે આંખો ખોલતા જ નથી આંખો ખોલતા જ નથી પણ એવા નહોતા તરબૂતના ભૂખ્યા કે બે મિનિટમાં માનસી પતી જાય શાંતિથી ઠાકોરજીની માનસી કરી પછી પાછા ઓરડાના પદ બોલે ઓલા બે થાય કા સાધું ક્યારે જ જમે પછી સંતોને કે આવે તો જમો બાપુ કે આવે જમો અમારું સંતો કે એમ નહીં જમીએ તમે શું ધંધો કરો છો કહો તો કે બસ આ અમે જો અહીંયા આગળ તરબૂતના વેલન ચીબડાના વેલન થોડું ઘણું આવું કંઈક થાય છે બાપુ થોડું પાપી થઈ જાય છે થોડું ક્યારેક દારૂ પીવાઈ જાય ચોરી થોડી થઈ જાય છે સસલા મરે છે બધું થાય છે પછી સંતોએ પહેલાં તો ઉપદેશ આપ્યો કે આ બધું બંધ કરો અને પછી સંતો કે અમે તમને કંઠી બાંધીએ તમે પહેલાં કંઠી બાંધો આ બધું કરવાનું છોડો તો તમારા તરબૂચ જમીએ અને સાધું કહેવાય પૂજ્યપાદ ગુરુજી આજથી વર્ષો પહેલાં વિદેશની અંદર જ્યારે આટલો વર્ગ લોયાધામ પરિવારનો નહોતો એ સમયે એવા એવા ઘરમાં ગયા છે કેટલાય પરિવાર એવા હશે કે જે ઘરની અંદર એક દિવસ ઊભું રહેવાય એવું નહોતું ચોખ્ખા ઘર નહોતા એવા ઘરોમાં ગુરુજી ગયા છે ત્યાં રાંધ્યું નથી એને ત્યાં ગયા પોતે ઉપવાસ કરીને ખાધા વિના રોકાયા છે એના ઘર કદાચ એક દિવસ રોકાવાનું થયું તો ભૂખ્યાને રહ્યા છે એના ઘરમાં નથી ખાધું એને કીધું છે કે જો તમે ધર્મ નિયમ પાડશો તે દી તમારે ઘેર થાળ કરશો અને એવા કેટલાય ઘર ચોખ્ખા કર્યા છે સાચો સાધુ એવો હોય જેની નજર પૈસા ઉપર ન હોય જેની નજર પદાર્થ ઉપર ન હોય જેની નજર કોઈ ભોગ ઉપર ન હોય ખાવું પીવું લેર કરવી એના માટે સાધુ નથી હોતા સાધુ તો હોય છે કોક જીવને ભગવાનના માર્ગે ચલાવવા માટે સંતોએ વાત કરી બે કંઠી બાંધી સંતો પછી તરબૂજ આવું સાધુની ક્રિયા હોય નિરંતર ધ્યાન પરાયણ હોય ભગવાનની ભક્તિ વિના એક ક્ષણ જેટલો સમય પણ વ્યર્થ જવા દેતા નથી એક ક્ષણ પણ સાધુ વ્યર્થ ન જવા દે સતત ભક્તિ પરાયણ હોય એની એક એક ક્ષણ ભગવાન પરાયણ જ હોય એ ભગવાન લક્ષી ક્રિયાને જ કરતા હોય કાં તો સશાસ્ત્ર વાંચતા હોય કાં ભગવાનને વાગા ધરાવતા હોય ભગવાન માટે થાળ કરતા હોય ભગવાન થાળ ધરાવતા હોય ભગવાનના ભક્તોની કથા વાર્તા કરતા હોય ભગવાનના ભક્તોને જમાડતા હોય પણ ભગવાન લક્ષી જેની ક્રિયા હોય તે સાધુઓ હંમેશા નિર્દોષ જીવન જીવતા હોય છે હંમેશા નિર્દોષ હોય દોષ રહિત જીવન જીવે હે પ્રેમવતી માતા ઉપર કયા એવા લક્ષણ યુક્ત જે હોય એને તમારે સંત જાણવા ભગવા કપડાંથી સાધુ ન જાણવા ઉપર કયા એવા લક્ષણથી જે યુક્ત હોય એને તમારે સંત જાણવા આવા જે હોય એ સાધુ જ છે જ્યાં હોય ત્યાં એની જે ઉંમર હોય એ સ્ત્રી હોય કે પુરુષ હોય એ સાધુ જ છે આવા લક્ષણ વાળો જે છે એને જ સંત કહેવાય છે આવા જે સંત છે એનો જ મહિમા શાસ્ત્રમાં કીધેલો છે સંત હું ને હું તે વળી સંત સંત માનજો મારી મૂર્તિ એમાં ફેર નથી એક એ આવા સાધુ માટે કીધેલું છે આવા સંત માટે શાસ્ત્રમાં જે જે મહિમા જે જે કોઈ ભક્તનો મહિમા કીધો છે સંતનો કીધો છે એ બધોય એનું યોગ્ય જે હંડ્રેડ પાત્ર છે એના માટે જ કીધેલું છે એના માટે જ વપરાયેલું છે ઉપર કયા એવા લક્ષણયુક્ત સાધુનો સમાગમ કરીને પ્રથમ ભગવાનના સ્વરૂપનું મહાત્મ્ય જ્ઞાન સમજવું આવા સાધુને ખોડીને ભગવાનનું મહાત્મ્ય સમજવું પછી મુમુક્ષુજનોએ ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય ત્રણ અંગોએ સહિત ભગવાનની ભક્તિ કહી છે તે કરવી અને જે મુમુક્ષુઓ ત્રણ અંગોએ સહિત મહાત્મ્યવાળી ભક્ ભક્તિ કરે છે જે મુમુક્ષુ આ ત્રણ અંગોએ સહિત મહાત્મ્યવાળી ભક્તિ પ્રાપ્ત થાય છે જેનાથી મુમુક્ષુઓને મહાત્મ્યવાળી ભક્તિ પ્રાપ્ત થાય છે તેને વિશ્વમાં કોઈ વસ્તુ અપ્રાપ્ય રહેતી નથી જેને જેવા સાધુનો સમાગમ થાય તે તેવા સમાગમથી ભગવાનનું મહાત્મ્ય સમજીને તેવી ભક્તિને પ્રાપ્ત કરે છે જેવા સાધુ મળે એવું જ્ઞાન થાય ઉત્કૃષ્ટ સાધુ મળે ઉત્કૃષ્ટ જ્ઞાનવાળા સંત મળે તો ઉત્કૃષ્ટ જ્ઞાન થાય અને નિમ્ન કક્ષાના જ્ઞાનવાળા સાધુ મળે તો એવું જ્ઞાન થાય શ્રીજી મહારાજે પણ એ વાત કીધેલી છે કે ઉત્કૃષ્ટ જ્ઞાનવાળો વક્તા મળે ને તો ઉત્કૃષ્ટ જ્ઞાન થાય એટલે શુભ લક્ષણવાળા સારા સાધુને સેવવા અને મુક્ષુને સાધુને ઓળખવા જોઈએ અને ઓળખીને એવા સાધુમાં જોડાવવું જોઈએ હવે ભગવાનના મહિમાની વાત હું કહું છું કયા સિવાય ખબર પડે નહીં હે માતા મેં જે સાધુ કયા તેને શ્રી કૃષ્ણ ભગવાનનો સાક્ષાત્કાર થયેલો હોય છે મેં જે તમને ઉપર ચોસઠ લક્ષણવાળા સાધુ કીધા ને એ સાધુને અને ભગવાનને સંબંધ હોય છે સાક્ષાત્કારવાળા હોય છે કારણ કે સાધુને ભગવાન મળેલા હોય જે સાધુને ભગવાન સાક્ષાત મળેલા હોય એની ઓળખાણ કહી શ્રીજી મહારાજે ગરડા અંત્ય પ્રકરણના સત્યાવીસ એની ઓળખાણ આપીશ કે જે સાધુને વિશે નિષ્કામ નિર્લોભ નિસ્વાદ નિર્માણ અને નિષ્ણ્યા પાંચ વર્તમાન દ્રઢ દેખાય ત્યારે એવા સાધુનું એમ નક્કી કરવું આ સાધુને અને ભગવાનને સાક્ષાત સંબંધ છે એમ અહીં મહારાજ પોતાની માતાને એમ કહે છે કે આ ચોસઠ લક્ષણ તમને જે સાધુમાં દેખાય ત્યારે એમ માનવું કે એ સાધુ ભગવાનના સાક્ષાત્કાર વાળા છે એને ભગવાન ફેસો ફેસ ભેગા થયેલા છે કારણ કે આવા ચોસઠ લક્ષણવાળા સાધુને અને મહારાજને કાંઈ છેટું નથી હોતું બે મિત્ર જેવા હોય છે મહારાજને કંઈ કહેવું હોય ને તો એને કહી દે એને કંઈ પૂછવું હોય તો મહારાજને પૂછી લે એટલો ઘનિષ્ઠ સંબંધ હોય ઘર જેવો સંબંધ હોય ઘરેલું સંબંધ હોય ચોસઠ લક્ષણવાળા સાધુ માટે એવા સાધુને ઓળખવા તેમના મુખેથી જેમાં અપાર આશ્ચર્ય રહ્યું છે એવા ભગવાનના વરાહાદિક અવતારોના ચરિત્રો એને વારંવાર સાંભળવા એવા જે સાધુ છે એના મુખેથી ભગવાનના ચરિત્રોને સાંભળવા એવી રીતે સંતના મુખેથી શ્રીકૃષ્ણ ભગવાનના ચરિત્રો છે એને વારંવાર સાંભળવાથી સંસારના ફેરા મટી જાય છે श्री कृष्ण हि भगवाना ताके चरित्र जे ते रना ताके श्रवण वेर वेरा ताके श्रवण वेर हो न भव फेरा જે ફેરા આવા સાંતોના મુખથી ભગવાનના ચરિત્રો સાંભળવાથી સંસારના બહુ ફેરાઓ મટી જાય છે ભગવાનના જે ગોલોક અક્ષરધામ વૈકુંઠ ધામ છે એ ધામોમાં ભગવાનનું અનંત ઐશ્વર્ય રહ્યું છે એ ઐશ્વર્યનું જ્ઞાન પણ કયા એવા સાધુના સમાગમે કરીને જ જાણ્યામાં આવે ભગવાનનું અક્ષરધામ છે ગોલોક છે વૈકુંઠ છે એ ધામનો મહિમા કેવો છે એ ધામને પામવા માટે શું કરવું એ સંતોના મુખેથી જ્યારે સાંભળ્યા આવા સાધુના ત્યારે જ આપણને જાણ્યામાં આવે ક્ષીરસાગરમાં જે બ્રહ્મય તેજથી વ્યાપ્ત શ્વેદદીપ નામે ધામ છે તેનું યથાર્થ મહાત્મ્ય પણ ઉપર કયા તેવા સાધુઓના સમાગમથી જ સમજાય છે અક્ષરધામનું મહાત્મ્ય પણ એનાથી સમજાય ગોલોકનું મહાત્મ્ય પણ સમજાય વૈકુંઠનું મહાત્મ્ય પણ સમજાય એટલું જ નહીં પૃથ્વી પર બદ્રીકાસન અને સ્વેદિપ ધામો પૃથ્વી ઉપર છે એનું મહાત્મ્ય પણ એવા સંતોના સમાગમથી સમજાય છે હે માતા એટલું જ નહીં આ ભરતખંડમાં જે ભગવાનના ધામ છે ભરતખંડમાં પણ ભગવાનના ધામ છે કયા તો વૃંદાવન દ્વારકા બદ્રિકાશ્રમ આદિ તેનું અપાર મહાત્મ્ય પણ સાધુ દ્વારા એ જ જાણી શકાય છે જે ભરતખંડના ધામ છે વરતાલ ધોલેરા લોયા જે જે ધામો છે મહારાજના પ્રસાદીના એ બધું જ સાધુ જ્યારે મહિમા સમજાવે ત્યારે થાય તમે દાદા ગુરુજીના આખ્યાન નંદ આખ્યાન વાંચ્યું હશે અથવા તો કથા સાંભળી હશે કે સૌ પ્રથમ મુંબઈથી હરિભક્તોને વરતાલની પૂનમનો મહિમા ઘણા બધા હરિભક્તોને મોટા પ્રમાણમાં નિયમ આપવાવાળા ગુરુજી હતા તો વરતાલ તો હતું જ અને મુંબઈ પણ હતું જ મુંબઈની અંદર એ હરિભક્તો હતા જ પરંતુ એને કોઈ સંત સમજાવે છે ત્યારે સંત દ્વારા એને ધામનો મહિમા સમજાય છે અને પછી એ પૂનમના નિયમો લઈને પૂનમે પહોંચે છે સાધુ જ્યારે સમજાવે ત્યારે જ મંદિરનો ધામોનો આ સંપ્રદાયમાં આચાર્યોનો શાસ્ત્રોનો બધાનો મહિમા સાધુથી જ સમજાય કારણ કે સાધુ એ મહિમાના સાક્ષાત્કારવાળા છે એને પોતાના હૃદયમાં એ મહિમાને અનુભવેલો છે એટલે એના દ્વારા એ સમજાય છે એ સંત દ્વારા એ સંતો દ્વારા હેમાં ભરતખંડમાં પુલહાશ્રમ અને મુક્તનાથ આદિ ઘણા મોટા સુંદર ક્ષેત્રો રહ્યા છે તેમજ ગંગા યમુના આદિ મોટા તીર્થો પણ છે એ મોટા ક્ષેત્ર અને તીર્થોનું આશ્ચર્યકારી મહાત્મ્ય પણ શ્રીકૃષ્ણ ભગવાનના સંબંધે કરીને છે તે સંતો દ્વારા સમજાય છે તીર્થો ધામો અને ક્ષેત્રોનું મહાત્મ્ય તો જો સાધુઓ દ્વારા કહેવામાં આવે ત્યારે જ તેને સાંભળીને લોકો તે મહાત્મ્ય બધી રીતે જાણી શકે છે તીર્થો જે નદીના જે નદીઓની અંદર ભગવાનના અવતારો કે ભગવાનના સંતોએ સ્નાન કર્યું છે તીર્થ છે જે ભૂમિ ભગવાન અને ભગવાનના સંતોના ચરણરથથી અંકિત થયેલી છે એ બધા ક્ષેત્ર છે અને જે જગ્યાએ ભગવાનને ભગવાનના સંતો અખંડ નિવાસ કરીને રહ્યા છે એ ધામ થયા એટલે એ ત્રણેયની વિક્તી કરી તીર્થો ધામો અને ક્ષેત્રો આ બધાનું મહાત્મ્ય સાધુઓ દ્વારા જ ખબર પડે છે એને સાંભળીને લોકો તે મહાત્મ્ય બધી રીતે જાણી શકે છે શ્રીહરીએ કહ્યું હે માતા મેં જે સાધુ કયા તે જ્યારે શ્રીકૃષ્ણ ભગવાનના ચરિત્ર વગેરેને કહેતા હોય ત્યારે એને વારંવાર સાંભળવા જોઈએ આવા સાધુ જ્યારે ભગવાનની વાતો કરે ને ત્યારે એને સાંભળ્યા કરવી જોઈએ નહીં તો તીર્થનો મહિમા કે ભગવાનનો મહિમા બધું સાધુથી જ થાય છે એટલે તો ગુણાદિતાનંદ સ્વામી એમ કે છે પચાસ કોટી યોજન પૃથ્વીમાં સાધુના સમાગમ વિના ધામને પામ્યો હોય એવો અમે કોઈ દીઠો નથી કોઈ દીઠો નથી પુરુષાનંદ સ્વામી હતા અને ગોપાળન સ્વામી હતા ગોપાળન સ્વામીના સેવક હતા ગોપાળન સ્વામીની બહુ ઉંમર થઈ હતી એટલે ઘેલા નદીએ સ્નાન કરવાનું થાય ને તો રોજ સવારે ચાર સાડા ચાર વાગે ગોપાળન સ્વામી પુરુષાનંદ સ્વામી સાથે સ્નાન કરવા જાય ખડખડી સ્નાન કરવા જ્યારે જાય ત્યારે સ્વામીની ઉંમર થઈ લે સ્વામીનું શરીર આમ થોડું લડથડી પડે એટલે પુરુષાનંદ સ્વામીએ કીધું સ્વામી હવે તમારે સ્નાન કરવા ત્યાં ના આવવું હું ત્યાંથી પાણી લાવી અને તમને દરબારગઢમાં ગરમ પાણી કરીને સ્નાન કરાવીશ ગોપાળાનંદ સ્વામી કે પુરુષાનંદ તને ખબર નથી ત્યાં તો બધા મોટા મોટા ધામોના મુક્તો પણ ત્યાં સ્નાન કરવા આવે છે એનો એટલો મહિમા છે પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણે આમાં સ્નાન કર્યું છે પુરુષાનંદ સ્વામીને થયું હવે ઘેલા નદીમાં બરાબર છે કે મહારાજનું પ્રસાદીનું છે બધી વાત સાચી પણ ધામોના મુખ તો સ્નાન કરવા આવે આ સાચું ગોપાળન સ્વામી કીધું સાચું હશે એક દિવસ સ્વામી જાણી જોઈને ગયા નહીં ગોપાળન સ્વામી સ્નાન કરવા ના ગયા પુરુષાનંદ સ્વામી કે મારે થોડી કસર છે શરીરે તમે જાઓ એટલે પુરુષાનંદ સ્વામી ગયા ને તો ન્યા ખડખડિયાએ ઘેલા નદીની અંદરથી જળની જળ જાળીઓ ભરીને શ્વેત વસ્ત્ર ધારીઓ ઘણા બધાના કોઈ પાર્ષદો જેવા એ જળ જાળીઓ ભરી આમ જતા હતા એટલે તરત પુરુષાનંદ સામે કીધું એ ઉભા રહો જય સ્વામિનારાયણ કે તમે કોણ ઓલા કે અમે શ્વેતદીપના મુક્તો છીએ શ્વેતદીપના મુક્તો છો અહીંસા માટે આવે અહીં અમે નિત્ય સ્નાન કરવા આવીએ છીએ અમે એકલા નહીં ધામધામના મુક્તો અહીં અક્ષરધામના મુક્તો આમાં સ્નાન કરવા આવે છે અને આ જળ અમે અહીંથી લઈ જઈને વાસુદેવ નારાયણનો શ્વેતદીપમાં અભિષેક કરીએ છીએ આ પ્રસાદીના જળથી કારણ કે આ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામીના સ્પર્શવાળું જળ છે એટલે વાસુદેવ નારાયણ પણ આનો અભિષેક અમે ત્યાં કરીએ છીએ પુરુષાનંદ સ્વામી પાછા આવ્યા અને ગોપાળન સ્વામી દંડવટ કરતા હતા અને સ્વામી કે પુરુષાનંદ આજે નિરન્ન મુક્તો મળી ગયા હતા શ્વેદદીપના સ્વામી કે હા ગોપાળન સ્વામી કે પુરુષાનંદ એમાં તો મોટા મોટા મુક્તો સ્નાન કરવા આવે છે હવે મહિમા સમજાયો આમ ભગવાનના સાધુના મુખેથી જ્યારે સાંભળે ને ત્યારે મહિમા સમજાય મોટા મોટા તીર્થનો પણ મહિમા એના દ્વારા સમજાય આપણે આ નિત્ય કથા વાર્તા કરીએ ને સાંભળીએ છે શા માટે આપણને ગુરુજી જેવા મોટા પુરુષો સમજાયું છે કે આ કથા વાર્તાથી જ રૂળા ગુણ આવશે આ કથા વાર્તા દ્વારા જ આપણને મહારાજનો મહિમા દ્રઢ થાય છે અને આ કથા વાર્તા સાંભળે છે એમાંથી તો કેટલા બધા ભક્તો દૂર રહ્યા છતાંય ક્યારેય ફેસો ફેસ ભેગા નથી થયા સંતોને એવા ભગવાનના ભક્તો પણ દિવસે દિવસે એકાંતિકપણાને પામતા જાય છે કથા વાર્તા સમજાય છે બધું જ ભગવાનના સંતોના મુખેથી જ્યારે કથાવાર્તા સાંભળીએ છીએ એના દ્વારા જ મહિમા સમજાય છે એટલે એ ચરિત્રોને વારે વારે સાંભળવા જોઈએ એ વાતોને સાંભળવી જોઈએ શુભ રીતે જો શ્રીકૃષ્ણ ભગવાનનું મહાત્મ્ય સાંભળવામાં આવે તો તેનું અધિક અધિક મહાત્મ્ય મુક્ષુને જાણવામાં આવે છે સ્વધર્મ જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણ શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિના અંગ છે આવી અંગોએ સહિત જો ભગવાનને વિશે પ્રબળ ભક્તિ થાય તો ગમે તેવા વિષમ દેશકાળ આવી પડે છતાં ભક્તિનો ક્યારેય નાશ થાય નહીં તે કાયમ નિશ્ચળપણે ઘણી દ્રઢ રહે છે સંતો જ્યારે મહાત્મ્ય જ્ઞાનયુક્ત સાંગ ભક્તિનું વર્ણન કરતા હોય ત્યારે તેને તેવી રીતે ચિત્ત પરોવીને શ્રવણ કરવું જોઈએ કે એ ભક્તિ ક્યારેય નાશ થાય નહીં શ્રવણની રીતને જાણ્યા વિના પોતાની રીતે જે ભક્તિ કરે છે એ ભક્તિ તો આંધળી બેરીને મૂગી જેવી કહેવાય છે જીવ એની જાતે ભક્તિ કરવામાં લાગી જાય એને ઈચ્છા થાય એમ પ્રદક્ષિણા કરે એને ઈચ્છા થાય એમ દંડવટ કરે એને ઈચ્છા થાય એમ ભગવાનને પગે લાગે ભક્તિની બધી જ રીતો સંતો થકી શીખવી જોઈએ કેવી રીતે પ્રદક્ષિણા કરવી કેવી રીતે દંડવટ કરવા ક્યારે કીર્તન ગાવા નહીં તો રાત પડી હોય ને પ્રભાત્યુ ગાય પ્રભાત્યુ થયું હોય રાત્રીનું પોઢન્યું ગાય ક્યા ટાઈમે શું કરવું કેવી રીતે ભક્તિ કરવી એ સંત પાસેથી શીખવી જોઈએ અહીં કે છે પોતાની જાતે જે ભક્તિ કરવા માંડે છે ને એ ભક્તિ તો આંધળી બેરી અને મોગી છે ફળદાયી ના થાય પણ સંતો થકી સમજીને જો ભક્તિ કરેલી હોય કે ભગવાનને કેવું ગમે પછી શિયાળો હોય અને ભગવાનને ચંદન ચર્ચી દે તો ભક્તિ તો છે ચંદન હાથથી ઘસે ખરા અને ચંદન હાથથી ઘસીને પછી ભગવાનને કે અમારે તો ચંદનના વાઘા કરવા છે પણ એ શિયાળામાં ન થાય શિયાળામાં તો ગરમ વાઘા પહેરાવા પડે એ ઉનાળામાં થાય પણ જો સંતો થકી સમજેલા ના હોય તો ઘણીક વખત આવું બધું તો ઊંધું જ હતું ઘણું ભક્તિમાં બધા કરતા જ હોય છે એકાદશીના દિવસે કે એકાદશી નકોડી અને એકાદશી નકોરડી એટલે શું કરવાનું તો કે ચાનો અને કોફીનો આખો કેટલો પી જવાનો આખો દી ચા જ પી પી કરવાની એટલે એકાદશી આપણે તો સ્વામી નકોડી કરીએ છીએ ફરાડ કરતા જ નથી ફરાડ મારે અડવાનું જ નહીં તો શું કરવાનું ચાનો કેટલો રોજ એક રોજ એક કપ પીવું ને એકાદશીના દિવસ દસ કપ પીવું પણ કયું શાસ્ત્ર ચા પીને એકાદશી કરવી એવું કયું એ છોડવું જોઈએ આમ કે ફરાળ છે આ કોને નક્કી કર્યું એ ફરાળ છે માણસે જાતે કેટલા ગ્રહસ્થ આશ્રમની અંદર એવા અજ્ઞાની ભગવાનના ભક્તો છે બોલો ચા ને કોફી એકાદશીના દિવસે પીને એકાદશી કરે છે અરે ભલા ભક્તિ કરવાની રીત તો ક્યાંકથી જાણવી જોઈએ ભગવાનના સંત પાસેથી કે આ ભક્તિ કેવી રીતે કરવી જાતે નક્કી કરી લઈએ આપણે કે આ ભક્તિની રીત આમ છે આ આમ કરાય આ આમ કરાય એક વખત ચેષ્ટા કરે ચેષ્ટા કરે એટલે એને એવું કે મારે ચેષ્ટાનો નિયમ હવે ચેષ્ટાનો નિયમ એટલે એ પછી શું કરે દસ બાર મિનિટની એક રેકોર્ડિંગ કેસેટ રાખે પોતાની જ પોતાના જ વોઇસમાં રેકોર્ડ કરી લે પ્રથમ શ્રી અને ચણેશ નારાયણને ગાઉ મોટા મોટા એકય શબ્દ એનો સમજાય નહીં એકય શબ્દ સંભળાય નહીં પણ એને બસ મારે ચેષ્ટાનો નિયમ એટલે શું ચેષ્ટાનો નિયમ એટલે એને પોતાના જ વોઇસમાં એ સાત કે આઠ મિનિટમાં આખી ચેષ્ટા રેકોર્ડ કરી નાખીશ તમને ખબર જ ના પડે કે આ ક્યાં દોડી રહી ચેષ્ટા અત્યારે હવે એવી ભક્તિ શું કામ નહીં શા માટે ચેષ્ટા છે શા માટે વંદુના પદ છે શા માટે આપણે ગાઈએ છીએ એ સંત દ્વારા ખબર પડે શું પ્રથમ શ્રી હરિને એ કંઈ આપણો રૂટિન કાર્યક્રમ નથી પ્રથમ શ્રી હરિને એ ચેષ્ટા એ આખા દિવસની શ્રીજી મહારાજની તમામ મહારાજની ચેષ્ટાઓ જે સ્વાભાવિક ચેષ્ટા છે એનું વર્ણન બોલીને સાંભળીને હૃદયમાં જોઈને પછી એના પ્રમાણે એ ચેષ્ટાની આરે હાલવાનું છે આવે એવી રીતે તો આપણી ચેષ્ટા કદાચ ત્રણસો ને દિવસમાં ખબર નહીં પાસઠ ચેષ્ટા થતી હોય તો સાચી છે આવી એ ભક્તિ એ સંતની વાત સાંભળવાથી ખ્યાલ આવે એટલે કે છે સાધુની કથા વાર્તા ચિત્ત પરોવીને સાંભળવી જોઈએ લગભગ ચિત્ત બીજે હોય અને કથાવાર્તા સંભળાતી હોય એના કારણે જ કથા વાર્તા જોઈએ એટલી હૃદયસ્થ ના થાય કારણ કે ચિત્ત બીજે હોય ચિત્ત બીજે ચોંટેલું હોય અને આપણે બેઠા હોય સાધુની હામે હવે ચિત બીજે છે એટલે એની વાત જોઈએ સ્થિર ન થાય માટે કે છે ચિત દઈને ભગવાનના સંતની કથા વાર્તા સાંભળવી જોઈએ નહીં તો ભક્તિ આંધળી બેરીને મૂંગી જેવી થાય જો સાંભળવાની રીતે સાંગ ભક્તિને મહાત્મા જ્ઞાન સહિત સાંભળે તેમજ આચરે તો એનું અપાર ફળ મળે છે પહેલાં જે સાધુના લક્ષણ કયા તે સાધુ અત્યંત પવિત્ર છે તેના મુખથી શ્રવણ કરવાથી જ એવી ભક્તિ પ્રાપ્ત થાય છે પાછી આવી ભક્તિ ત્રણ અંગે સહિત જે ભક્તિની આગળ વાત આવી હતી ને એ ત્રણ અંગે સહિત ભક્તિ એવા સાધુ થકી જ પ્રાપ્ત થાય કારણ કે એક આધ્યાત્મ માર્ગનું હું વારે વારે કહું છું કે આ એક મોટું રહસ્ય છે જેની પાસે જે છે એના થકી જ મળે તમે એકાંતિક પુરુષને મળેલા હો તો જ તમે એકાંતિક થાવ નહીં તો એકાંતિક શાસ્ત્રમાં કરોડ ધર્મ ભલેને લખેલા રહ્યા પ્રથમના સાઈઠમાં પ્રમાણે ક્યારેય એકાંતિક ન થઈ શકાય અરે જે એકાંતિક નથી એ કરોડ વખત એકાંતિક ધર્મનું ભલેન નિરૂપણ કરતો એના વચનથી કોઈ એકાંતિક નહીં થાય પણ જો કોઈ એકાંતિક પુરુષ હશે અને એ ફક્ત એટલું કહેશે ને કે આ મંદિરનો કચરો રોજ વાળજે બીજું કાંઈ નથી જરૂર એ વચનામૃત નહીં વાંચે સ્વામીની વાતો નહીં વાંચે નિષ્કોણ કાવ્ય નહીં વાંચે પણ ઓલા મોટા પુરુષ છે જે પરમ એકાંતિક એને એટલું કીધું કે આ મંદિરનો રોજ કચરો વાડજે તું એકાંતિક થઈ જઈશ જા એકાંતિક થઈ જાય એટલી તાકાત એમાં છે અને ઓલો એકાંતિક નથી ને એ કે વચનામૃત વાંચજો નિષ્કુળ કાવ્ય વાંચજો આખા પાઠ કર નાખજો આમ કર નાખજો ઓલું કર નાખજો તો એ એકાંતિક ના થાય ને આપણે ના થઈએ બેમાંથી એક ના થાય એટલે જ નિષ્કુળન સ્વામી કે છે સાર સિદ્ધિને વિશે બીજા ગુણવાન તો ઘણા મળશે નહીં મળે હરિના ના મળેલ નિષ્કુળાનંદ એવા સંત સંબંધે અનંતના પાપ બળેલ બીજા ગુણવાન તો ઘણા મળશે નહીં મળે હરીના મળેલ ગુણવાન બહુ મળે પણ એકાંતિક છે ને ભગવાનને મળેલો છે આ ચોસઠ લક્ષણવાળો છે ને એ ભગવાનના સાક્ષાત્કાર વાળો છે ભગવાનની અનુભૂતિવાળો છે એ અનુભૂતિવાળો છે એટલે એની ક્રિયામાં સતત મહારાજ દેખાય એના બોલવામાં સતત મહારાજની અનુભૂતિ થાય એવાના શબ્દ સાંભળીએ ત્યારે મહારાજને આપણે આપણો હાથમાં ટચ થાય ઇન્દ્રિયોને અંતકરણ શાંત થાય એવાના દર્શન કરીએ ત્યારે આપણને હૃદયમાં આપોઆપ મહારાજ પ્રગટ થાય એની પાસે આપણે જઈએ ત્યારે આપણને મહારાજને રાજી કરવા અને મહારાજને પામી જવાની ખેવણાઓ જાગે આ બધું થાય એની પાછળનું કારણ એક છે એ ભગવાનની અનુભૂતિવાળા છે અનુભવમાંથી પસાર થયેલા છે એ જે કાંઈ કહે છે એ એનું અનુભવાત્મક છે ગોખેલું એવું નથી વન વિચારે પણ વાતુ રે આવે એના અંતરથી વિચાર કર્યા વિના ભગવાનની વાતો ભગવાન જ એને કેવડાવે છે એટલે જીવના હૃદયમાં સ્થિર થાય છે માટે હે માતા મારી સમજણમાં જેવું આવ્યું છે ને એવું મેં સાધુનું મહાત્મ્ય આ સાધુના લક્ષણો તમને કીધા હવે માતા સાંભળો મારા સમજ્યામાં જેવું આવ્યું છે ને એવું હું સાધુનું મહાત્મ્ય તમને કહું છું એવા સાધુ તો બહુ દુર્લભ છે માં આ ચોસઠ લક્ષણો તો મેં તમને કીધા પણ એવા સાધુ બહુ દુર્લભ છે એક વાત વિચારવા જેવી છે ભક્તિ માતાનો અંતકાળ છે એવું પૂછે છે કે મારું અજ્ઞાન દૂર થાય એવો ઉપાય બતાવો તો એમાં કે છે કે આવા સાધુને મળવું નાનો સમાગમ કરવો નાની વાતો સાંભળવી હવે અંતકાળે કોઈને સાધુ ખોળવાની વાત કરાય ક્યારે ખોળવા જાય અંતકાળ વાળો અને ક્યારે સમાગમ કરે છેલ્લા શ્વાસ ગણે છે એને તમે એમ કહો કે આવા સાધુ ખોળવા અને આમાં તમારે યદ કરવું તો તમારું અજ્ઞાન દૂર થાય અને તમારી અંદર ત્રણ અંગે સહિત ભક્તિ આવે તો એવું વિચારો કે અંતકાળવાળાને આ વાત કરવી યોગ્ય છે પરંતુ મેં આગળ જ કીધું આ તો ડ્રામા છે મારીને તમારી માટે આપણા અંતકાળ આવતા પહેલાં આવા સાધુ ખોળીને ત્યાં દ્રઢ મન કરીને રહેવાય એના માટે આ બધું ડ્રામા થયેલો છે ભક્તિ માતાને કઈ આ ઉપદેશની જરૂર નથી આ આપણે જરૂર છે મહારાજ કે છે આવે એવા સાધુ મળવામાં બહુ દુર્લભ છે અપાર પુણ્ય વિના તે મળતા નથી તાકે મહાત્મ્ય આત દુર્લભ સાધુ જૈ હે હે માત દુર્લભ સાધુ જે અપાર પુણ્ય બિન મિલતન એહી અપાર પુણ્ય બિન મિલતન એહિ એવા સાધુ અપાર પુણ્ય વિના મળતા નથી જ્યારે બદ્રિકા આશ્રમને વિશે ઋષિ આવે છે અને નર ભગવાનને સૌ પ્રથમ મળે છે ત્યારે નર ભગવાન ઋષિ પ્રત્યે કહે છે સર્વ સુલભમ મેવાસ્તિ દુર્લભ સત્સમાગમ બધું જ મળવું સુલભ છે પરંતુ હે સંતો તમારા જેવા સાધુના દર્શન મળવા તમારા જેવા સાધુનો સમાગમ મળવો ને એ દુર્લભ છે નર નર જે 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 આવેલા પ્રત્યે આશ્રમમાં શબ્દો કીધા છે ને એ મારે તમારે આજીવન પર્યંત યાદ રાખવા જેવા યાદ રાખવા જેવા બધું જ સુલભ છે એક સાધુનો સમાગમ જ દુર્લભ છે એટલે જ મહારાજે એમ કીધું અંત્યના બીજામાં જ્યારે આવો સંત સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને જેને પામવા હતા એ તો દેહ છતાં જ મળ્યા છે દેહ છતાં જ મળ્યા છે એટલે જ ગુણાદિત્યાનંદ સ્વામી કે કોટી વ્રત કરીને કોટી તપ કરીને કોટી જપ કરીને જે ભગવાનને જે સાધુને મળવું હતું એ જ આજ આપણને મળ્યા છે એ જ મળ્યા છે જેને આપણે અક્ષરધામ કહીએ છે ને અક્ષરધામના મુક્તો મુક્તોની ભેગા એ પંક્તિમાં જઈને ભળવું છે એવું કહીએ છીએ ને એ જ પંક્તિને આજ આપણને અહીં મળ્યા છે જો વિચારને પામ્યો હોય તો પંચાળાનું પહેલું વિચારને પામ્યો હોય તો થોડુંક વિચારે થોડુંક વિચારે કે મને આવા દેશને વિશે આવા સાધુનો યોગ ક્યાંથી તો તરત જ એને ખ્યાલ આવે તરત જ ખ્યાલ આવે મને આટલી 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 પૃથ્વી ઉપર વસ્તી છે એટલી આટલા અબજની વસ્તીની અંદર મને સ્ત્રીધનના ત્યાગી સાધુ એનો યોગ નિત્ય પારાયણ હવાર હાંજ નિત્ય એટલી તો સરસ અત્યારે સુલભ થઈ ગયું છે એટલે અત્યારના યુગની અંદર બહુ આપણા પાછલા કોઈ પુણ્ય હોય કે ના હોય પણ મહારાજની દયા બહુ છે મહારાજની દયા બહુ છે આપણને આવો યોગ આપ્યો છે તુલસીદાસજી પણ કહે છે बडे भाग्य पावत सतसं तबे हो सब भंगा जब बहुकाल करिय सतसंगा बडे भाग्य पावत सत्संगा जा बहु मोटा भाग्य है ત્યારે જ એને સાધુનો સમાગમ મળે છે માટે હે માતા રાત દિવસ સાધુની સાથે રહે વાતો સાંભળે છતાં શુભ અને પવિત્ર બુદ્ધિ સિવાય એ સંત ઓળખાતા નથી આપણને ગજબનું છે રાત દિવસ સાધુની સાથે રહે વાતો સાંભળે છતાં શુભ પવિત્ર બુદ્ધિ સિવાય એ સંત ઓળખાતા નથી સંત મળવા સહેલા છે પરંતુ ઓળખાવા એ કોકને પાંચ વરસ થાય છે કોકને દસ વરસ થાય છે કોકને એક જન્મ થાય છે કોકને કરોડ જન્મ પણ થાય છે સંત મળવા જેટલા સુલભ છે પણ ઓળખાવા તો અતિ દુર્લભ છે નથી ઓળખી શક્યા નથી ઓળખી શક્યા ભૂતકાળમાં નથી ઓળખી શક્યા અને વર્તમાન કાળે પણ ન ઓળખી શકાય એવું હોય ઓળખી નથી શક્યા એટલે કદાચ ઓળખ્યા હોય પણ આપણે જેટલા ધાર્યા હોય એનાથી એ સંતો કરોડ ગણા કરોડ ગણા કરોડ ગણા આપણે જેવું સમજ્યા હોય એનાથી તો કરોડ ગણા એને મહારાજ સાથે સંબંધ હોય એવા હોય કારણ કે અકળ છે ઓળખી શકાય એવા હોતા નથી શુભ બુદ્ધિ થાય પ્રતાપસિંહ રાજા પ્રતાપસિંહ રાજા જ્યારે સુરત મુનિ પાસે ગયા ને તો પહેલે દિવસ નથી ઓળખાઈ ગયા સુવરત મુનિએ કીધું તમે દર્શન કરજો બધા નિયમો દીધા પછી પ્રતાપસિંહ રાજાને સુવ્રત મુનિ જેવા હતા એવા ધીરે ધીરે ઓળખાના કે આ સુવરત મુનિ તો જે ભગવાનને અર્પણ કરે ભગવાન બધું ગ્રહણ કરે છે હાથો હાથ લે છે એ બધા દર્શન પછી થયા પહેલાં નથી થયા એટલે સંત મળતાની સાથે ઓળખાતા નથી રાત દિવસ એની વાતો સાંભળે તોય ન ઓળખાય એની ભેગારે તોય ન ઓળખાય એ તો જ્યારે બુદ્ધ એની બુદ્ધિ શુદ્ધ થાય અને સંત જ્યારે અનુગ્રહ કરે ત્યારે એને ઓળખાય છે ધર્મયુક્ત ઉપર કહેલા જે સાધુઓ છે તેનો જો તેના જો દર્શન કરવામાં આવે ચરણ સ્પર્શ કોઈ કરે કોઈ નમસ્કાર કરે અરે સેવા કરે ભોજન કરાવે અને એમની પૂજા કરે તો એના અનેક જન્મના પાપના સમૂહોનો મૂળે સહિત વિનાશ થઈ જાય છે એવા સાધુના ચરણ ચરણરજ જ માથે ચડાવે એની કોઈ સેવા કરે એને કોઈ ભોજન કરાવે એની કોઈ પૂજા કરે एना अनेक जन्मना पापो च नाश्रीमद् सत्सङ्गी जीवनमा सतानन्दस्वामी लख्य दृष्टा स्पृष्टा न कृत वा कृतपरिचरना भोजिताः पूजितावा वा सद्यः पुंसामगोगं बहुजनिजनितं घ्नन्ति वै समूलं प्रोक्ता कृष्णेन एवा નિજરદય હૃદય સમાયતપદે તીર્થ જાતમ તે માતા પ્રસંગાત્મિહનનું સતામ દુર્લભમ શ્યાન મુમુક્ષુ હે માતા એવા જે સંતો છે એવા સંતોના કોઈ દર્શન કરે એવા સંતોને કોઈ વંદન કરે એવા સંતોને કોઈ જમાડે એનો કોઈ સ્પર્શ કરે એને નમસ્કાર કરે એને સેવા કરવાથી ભોજન કરાવવાથી પૂજન કરવાથી એનું અર્ચન કરવાથી બુદ્ધિ પવિત્ર થાય છે અને અનેક જન્મોના પાપના સમૂહ એના બળી જાય છે એવા સાધુઓનો તો શ્રીકૃષ્ણ ભગવાને વારંવાર પોતાના હૃદયના સમાન પ્રિય કહ્યા છે અને આવા સાધુના ચરણોમાં તો બધા જ તીર્થ આવીને નિવાસ કરીને રહે છે એવા સંતો છે એના ચરણોમાં બધા તીર્થ આવે છે આવા સાધુનો સત્સંગ જે મુમુક્ષું મનુષ્ય મન કર્મ વચનથી કરે તેને જે અત્યંત દુર્લભ સિદ્ધિ તે પ્રાપ્ત થાય છે આ તરંગ દરમિયાન બે વાત આવી એક તો ચોસઠ લક્ષણવાળા સાધુ કહેવાય બીજી વાત એ કે એવા સાધુનો સમાગમ કરવાથી અનેક જન્મોના પાપોનો નાશ થાય છે અને અત્યંત દુર્લભ એવું ભગવાનનું ધામ મળે છે ચોસઠ લક્ષણને મેળવવા એ લોઢાના ચના ચાવવા જેવું છે ગુણાદિત્યાનંદ સ્વામીએ કીધું કે એક આખી પૃથ્વીમાં ઘોડો ફેરવે અને એક ફળિયામાં ઘોડો ફેરવે એકને એવું કીધું હોય કે આખી પૃથ્વીમાં ઘોડો ફેરવવાનો છે હવે કોક એ ઘોડાને બાંધે તો એની હારે લડવાનું પછી પાછો એની હારે લડીને એ રાજાને પોતાનો શરણાગત કરવાનો પાછો ઘોડો આગળ ફેરવવાનો પાછો કોક બાંધે તો ફરી એને પાછું એની હારે યુદ્ધ કરવાનું અને એકને આ ફળિયામાં ખાલી ઘોડો ફેરવવાનો હોય તો કયું પસંદ કરીએ પૃથ્વીમાં ફેરવવાનું પસંદ કરીએ ફળિયામાં એમ ચોસઠ લક્ષણ સાધુના મેળવવાને શીખવા એ પૃથ્વીમાં ઘોડો ફેરવ્યા બરાબર છે અને એવા ચોસઠ લક્ષણવાળા સાધુ હોય એને ઓળખી ગોતી વજ્રની પૃથ્વીમાં વજ્રની ખીલી ચોડી હોય એમમાં ચોટી જવું એ ફળિયામાં ઘોડો ફેરવવા જેવું છે આપણી અંદર જેવી તાકાત હોય એવું કરવું પણ એટલું તો ખરું કે ખોટ તો ના જવા દેવી ચોસઠ લક્ષણવાળા સાધુને ગોતીને એમાં ચોંટેલું તો રહેવું જ ઓલો પ્રયત્ન કરવું મળ્યું તો મળ્યું અને ના મળ્યું તો એ ખોટ તો નહીં ઓલામાં જોડાયેલા છે એટલે જે પ્રાપ્તિ એને થાય છે એ જ પ્રાપ્તિ આપણને થાય છે સારંગપુરનું દસમું માટે મમુક આવા સાધુ આપણને આજ પૂજ્યપાદ ગુરુજીના રૂપમાં મળેલા છે એમાં અતિ દ્રઢતા કરી એને જેવા છે એના કરતાં જેવા છે એવા જાણવા માટે હજુ પણ મહેનત કરી એની અંદર હેત કરી એટલો બધો જીવને જોડીએ તો એક દિવસ મોમુક વિશે સત્પુરુષના ગુણ આવે છે પ્રથમનું સડસઠમું એ પ્રમાણે એવા સત્પુરુષના ગુણ આવે એવા સાધુઓ અખંડ ભગવાનમાં રહેતા હોય એટલે એના સમાગમે કરીને એના રાજીપાથી આપણે પણ ભગવાનમાં રહી શકીએ આવા લક્ષણો એ મહારાજે પોતાના માતાને કીધા છે રીતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચંદન સાગરના પ્રથમ પૂરમાં શ્રી હરિય સાધુના લક્ષણ કાય એ નામે તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધર્મ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે શ્રી ગણેશ્યામ મહારાજ